નમસ્તે દર્શક મિત્રો, હું છું રોહિત કડતિયા અને તમે જોઈ રહ્યા છો લીડર ન્યૂઝ. તમારા બધાનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં, તો જોતા રહો લીડર ન્યૂઝ. બોટાદ શહેરમાં ઠેર ઠેર ગટરની સમસ્યાથી રહીશો પરેશાન. ગટરનું ગંદુ પાણી પીવાના પાણીને લાઇનમાં મિશ્ર થવાથી રોગચાળાનો ભય. હું છું રોહિત કડતિયા અને તમે જોઈ રહ્યા છો લીડર ન્યૂઝ. તમારા બધાનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં. બોટાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી રોડ પર ઉભરાઈ જવાથી સ્થાનિક રહીશો પરેશાન થઈ ગયા છે. જેમાં ગઈકાલે ભીમનગર વિસ્તારમાં હર્ષોએ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને આજ રોજ ભાવનગર રોડ પર આવેલી સીતારામ સોસાયટીના રહીશોએ પોતાની વ્યથા જણાવી હતી. અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી સમસ્યાનું સમાધાન કરવામાં આવતું નથી. વર્ષો પહેલા ભૂગર્ભ ગટરની કામગીરીની શરૂઆત કરતા ધારાસભ્ય દ્વારા વિકાસના દર્શન કરાવ્યા હતા, પરંતુ માત્ર એક જ ચૂંટણી લક્ષી લટકતું ગાજર જ સાબિત થવા પામ્યું છે. આજે અંદાજિત 12 વર્ષ થવા છતાં ભૂગર્ભ ગટર યોજનાને લઈને શહેરભરમાં જે પરિસ્થિતિ ઉદ્ભવી છે તે જોતા એવું લાગે છે કે આ યોજના સદંતર નિષ્ફળ નીવડી છે. હાલ વૈશ્વિક કોરોનાની મહામારી ચાલી રહી છે, તેવામાં લોકોએ આરોગ્ય લક્ષી તકેદારી માટે સરકાર ઝૂમી રહી છે, તેવામાં સ્થાનિક તંત્ર દ્વારા આવી લાપરવાહીથી સામાન્ય ગંદકીના કારણે થતો રોગચાળો જો તંત્ર નિવારી ના શકે તો વૈશ્વિક સ્તરે પડકારજનક કોરોનાની લડાઈ નાગરિકો કેવી રીતે લડશે તે એક ગંભીર પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. દર્શક મિત્રો, અત્યારે વિડીયોમાં આટલું જ, તો જોતા રહો લીડર ન્યૂઝ. કોમલબેન દિનેશ ભાઈ શેટા, સીતારામ સોસાયટી ઉમિયા ટાયર ની પાછળ. અચ્છા, આનો પ્રશ્ન શું છે તમારે? પ્રશ્ન અમારો એ છે કે આ ગટર અમારે ઉભરાય છે કેટલા ટાઈમથી, સંડાસમાં ઉભરાય છે, બધે સ્મેલ આવે છે રસોડામાં અને બધે ઉભરાય છે, બધે સ્મેલ આવે છે અને ગંદકી થાય છે. આના માટે આપણે રજૂઆત કરી હતી, ખરી રજૂઆત કરી હતી. હા, કોઈ આવતું નથી, લોકોએ કોઈ એક્શન લીધું જ નથી ને? આવતા જ નથી કોઈ, ના કોઈ આવતું જ નથી, જોવા જ નથી આવતું. અચ્છા, આ કોરોના મહામારીના કારણે જે બીમારીનો ભોગ બનવું પડે એના માટે શું કહેશો તમે? બનવું જ પડે છે અમને. આવી રીતે લોકડાઉન બે મહિના પૂરી રાખ્યા તો સરકાર ક્યાં યુક્તે ક્યાં ગઈ હતી ગવર્મેન્ટ? તો પછી અત્યારે એ લોકોને એક્શન લેવો પડે ને? અને આ તો ગંદકી નો મહામારી નો ભોગ બનવાનું છે અમારે. નાના નાના છોકરાઓ છે સોસાયટીમાં, ઉંમર વાળા છે, બધા જ છે. કેટલા ટાઈમ થી આ ગટર ઉભરાય છે? કેટલા ટાઈમ થી ઉભરાય છે એનો તો કોઈ વાત જ નથી. આપનો પરિચય સાહેબ? દિલીપ સાબા, બોટાદ. હાલ અત્યારે શું સમસ્યા છે? બોટાદ ના ભાવનગર રોડ ઉપર આવેલી સોસાયટી પાટીદાર હોય કે પછી સીતારામ નગર હોય કે સ્વામિનારાયણ નગર હોય, જેમાં ગટર પાણીની જે લોકોને જીવન જરૂરિયાત વસ્તુ છે એની અંદર સમસ્યા ઉભી થઈ રહી છે. એક તો પ્રાઇવેટ ગટર લાઈન નાખેલી છે, સીતારામ હોય કે પછી સ્વામિનારાયણ હોય કે પાટીદાર, પ્રાઇવેટ ગટર લાઈન નાખી છે. પણ હવનમાં હાડકા નાખવાનું કામ અમુક અધિકારીઓ કરી રહ્યા છે કે જે ગટર લાઈનનું પાણી અમે છેક કે નહેર સુધી અમે પાણી લઈ જઈએ છીએ, અહીંયા આગળના ભાગમાં આડસ ઉભી કરી, દબાણો કરાવરાવી, સગાવાલાનો એક વાદ ઉભો કરી અને આગળ પાણીને રોકવામાં આવે છે. ચેકડેમની લડાઈ, આ લડાઈ અમારે છેલ્લા 10 વર્ષથી ચાલે છે. સરકાર દ્વારા પણ વારંવાર સૂચના આપવામાં આવી છે કે ભાવનગર રોડની જે સોસાયટીઓ છે ગટર પાણીના પ્રશ્નોનો નિકાલ લાવે. પણ તંત્રની બેદરકારી, સરકાર ધ્યાન દે છે પણ તંત્ર બેદરકાર છે. અધિકારીઓ કંઈક ને કંઈક સગાવાદ ઉભો કરી અને આમાં છાવરવાના કામ કરે છે. એના લીધે ભાવનગર રોડના લોકો, રહીશો સીતારામ નગરના રહીશો આજે પીડાઈ રહ્યા છે. આગામી સમયમાં જો આ સમસ્યાનું સમાધાન નહીં થાય તો આપના દ્વારા શું કોઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે? ગાંધી ચિંતા માર્ગે આપ મીડિયા પણ જાણો છો કે આ કોઈ ભજન મંડળી ચલાવતા નથી. અમે એ જ યુવાનો છીએ કે જે 2015 થી સરકાર સામે આંદોલન હતું, હવે પછીનું આંદોલન અમારા ભ્રષ્ટ અધિકારીઓ સામેનું હોય છે.